દુષ્યંત કુમારે ખુબ સરસ લખ્યું છે કોણ કહેતા હૈ આસમા સુરાખ નહી હોતા એક પથ્થર તો તબિયત સે યારો બે દિવસથી આપણે જોઈએ છીએ કે કઈ રીતના ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર આંદોલન કરી રહ્યા છે એમની સાથે જે થયું એ બધું જ આપણે જોયું છે અને એના જ પરિણામરૂપે આજે એક બેઠક મળી હતી સીએમની અધ્યક્ષતામાં બેઠક હતી અને નિર્ણય આવ્યો છે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં પંચોતેરસો જે ખાલી જગ્યાઓ છે એના ઉપર ભરતી કરવામાં આવશે એટલે કાયમી નોકરી માટે પંચોતેરસો જગ્યા પર ભરતી કરાવવામાં આવશે ટાટ વન અને ટુમાં ભરતી થશે અને ત્રણ મહિનાની અંદર આ ભરતી કરાવી દેવામાં આવશે આપણે આજે જ્યારે અમે ત્યાં ગયા હતા ત્યારે પણ જે રીતના સચિવાલયમાં ઉમેદવારો ઘૂસી ગયા ત્યારબાદ એમની અટકાયત કરવામાં આવી કાલે પણ એ જ દ્રશ્યો હતા આ બધા જ દ્રશ્યો આની પહેલાં પણ આંદોલનો થયા છે આ નવું કોઈ આંદોલન નથી આની પહેલાં પણ સરકારે અનેકવાર આવા વાયદા કર્યા છે ફરી એકવાર સરકારે જે વાયદો કર્યો છે એ પૂરો થાય આ ગાંધીનગરના રોડ ઉપર અમે રોડ ઉપર નહોતા ઉતર્યા પણ અમને રોડ ઉપર દોડાવવામાં આવ્યા હતા આતંકવાદી ની માફક હજાર થી પંદરસો ઉમેદવાર છે પણ જ્યાં પણ ભેગા થઈએ ને ત્યાંથી અમને ડિટેન કરી લેવામાં આવે છે એ ભાઈ બેન પ્રેગનેન્ટ હતા હા એમને ઘસાયડા છે એમને ચિમટો ભર્યો છે

તમે માંગણી કરીએ છે અને કાલે દ્રશ્ય જોયા ગાંધીનગરના રોડ ઉપર આ ગાંધીનગરના રોડ ઉપર અમે રોડ ઉપર નહોતા ઉતર્યા પણ અમને રોડ ઉપર દોડાવવામાં આવ્યા હતા અમે તો ફક્ત અહીંયા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા હવે એ તો એમને જ ખબર પડે છે કેમકે એના પછી આપણને એવું લાગે છે દયા નથી બરાબર છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક બેન જે હતા અમારે જાહેરમાં નહીં કહેવું જોઈએ એ બેન પ્રેગ્નન્ટ હતા હા એમને ઘસાયડા છે એમને ચિમટો ભર્યો છે એ બેન પ્રેગ્નન્ટ હતા હા અને એમણે જ્યારે કીધું કે આ રીતે તમે નહીં કરો હું પ્રેગ્નન્ટ છું તો કે શું પ્રૂફ છે તું પ્રેગ્નન્ટ છે ચાલ હોસ્પિટલ ચાલ બરાબર છે તો આટલી બધી તમને છૂટ કોણે આપી આટલો હક તમને નથી એ બેનને અમે તો રજૂઆત કરવા માટે આવ્યા તો અમારે બીજું કશું જ કરવું નથી અહીંયા આવીને કોઈ જાતની મગજમારી નથી કરવી ખાલી રજૂઆત કરવી છે એટલે જો

બઉ જ મહત્વનું છે પણ આ લોકો સમજતા નથી શું કરી અમે અમારા પ્રયત્ન ચાલુ રાખીએ છીએ કોઈ સંઘર્ષ છે અહીંયા સુધી આવવા માટે